કહેવાય છે કે ભગવાન જ્યારે તમને કોઈ ખોટ આપે છે ત્યારે તેની ભરપાઈ કરવા માટે અન્ય કોઈ શક્તિ પણ આપે છે તેનો જીવતો અને જાગતો દાખલો રસાણા ગામના બે દિવ્યાંગ બંધુઓમાં જોવા મળ્યો છે છે આ બંને યુવાનો જન્મથી જ ભલે તેમની દ્રષ્ટિ છીનવી લીધી હોય પરંતુ આ બંને યુવકોને સંગીતની અદભુત કળા ભેટ સ્વરૂપે આપી છે સંગીતના વિવિધ વાચિંત્રો પર હાથ અજમાવીને મનમોહક ધૂન પેદા કરી રહેલા આ બંને યુવકો રસાણા ગામના દિવ્યાંગ યુવકો છે અને તેમના નામ છે વિનોદ અને ભરત વિનોદ અને ભરત રસાણા ગામના ખેતમજૂર ઉધારજી ઠાકોરના સંતાન છે અને જન્મથી જ આ બંને યુવાનો પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ પોતાની મહેનત અને ધગસથી આ બંને યુવાનો સંગીતમાં પાવરઘાપ બની ગયા છે અને ગુજરાત લોકગીત ભજન ગરબા અને વર્તમાન સમયમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતા ગીતોને સંગીતની શણગારીને ગાય છે આ બંને યુવા કલાકારોની કળા શહુ કોઈને મંત્રમુગ્ધ કરી નાખે છે ત્યારે આ ગરીબ પરિવારના યુવા કલાકારોને ડીસાના સેવાભાવી અગ્રણી મહિલા કૌશલ્યાબેન અગ્રવાલ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે ઢોલક અને મંજીરા આપવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં વધુમાં વધુ સંગીતોના સાધનો આપવાની પણ ખાતરી આપી હતી આજે અમારી અગ્રવાલ મહિલા મંડળ બહુ જ ખુશ છે એનું કારણ કે આ બે જે દેખી શકતા નથી એમને આંખો નથી એમને અમે અમારે ઘરે બોલાયા અને એમને હાઇલાઇટ કરવા માગીએ છીએ જો એ હાઈલાઈટ થઈ જાય ને એમનું ગુજરાન સરસ ચાલે તો અમે આજ સુધી જેટલા કામ કર્યા છીએ એનામાં સૌથી સારામાં સારું આ કામ થશે અને એમને જોઈને એટલું સરસ આનંદ થાય છે કે આટલું સરસ ગાય છે આટલું સરસ કરે છે તો હું તમને બધાને એક સંદેશો આપવા માગું છું કે એ લોકોને તમે હજી આગળ વધારો તેથી એમનું ગુજરાન સરસ ચાલે એ આગળ આવે અને ભરતભાઈ છે એ હજી ફર્સ્ટ યરમાં છે તો એમને ભણાવીએ ગણાઈએ આગળ લાવીએ તો એમને જોઈને બીજાને પણ પ્રેરણા મળે કે આવું કામ આપણે બી કરીએ કોઈના હેલ્પફુલ બનીએ અને જે અપંગ છે એમને બી પ્રેરણા મળે કે અમે બી આવું કરીએ તો આટલા આગળ આવી શકીશું બાકી અમારી અગ્રવાલ મહિલા મંડળ તો અગ્રવાલ મહિલા મંડળ જ છે જેટલા બી કામ કરે એ સરસ જ કરે છે અને કોઈ જોડેથી કોઈ મેળવવાનું કરવાનું નહીં બસ કામ કરીને ભૂલી જઈએ તો અમારા અગ્રવાલ મહિલા મંડળ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે આ ગરીબ યુવા કલાકારોને સંગીતના સાધનોની સહાય મળતા આ યુવકો પણ ખુશ થઈ ઉઠ્યા હતા અને આ સાધનોની મદદથી સંગીતમાં વધુ પ્રગતિ કરવામાં તેમને સરળતા રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું સિંગર ભરત વાણેચા ગામ રસાણાનો વતની છું અને હું એક માતાજીની રમેલ તેમજ લાઈવ પ્રોગ્રામ તેમજ મારી કલાનું પ્રદર્શન કરું છું અને જો સારું પ્લેટફોર્મ મળે તો એક મોટા પ્રમાણમાં પ્રોગ્રામ કરી અને સાહ સહકાર મેળવા માગું છું આજે હું ડીસા ખાતે આવેલ છું અને મારા પ્રવીણભાઈ સાધુ સાહેબ તેમજ અગ્રવાલ મહિલા મંડળ ગ્રુપના આમંત્રણને માન આપી અને ડીસા ખાતે વધારેલ છું અને સારું પ્લેટફોર્મ મળે તો આજે મારી કલાને ગુજરાત સુધી પહોંચાડવા અને ગુજરાતની વસ્તીને એક ખેલી કરવાની મારી ઈચ્છા છે કલાકાર બનવાનું સપનું છે તેમજ મારો કંઠ પણ લોકોને ખૂબ જ પ્રિય છે માતાજીના પ્રોગ્રામ હોય રમેલ હોય કે ભજન કીર્તન હોય કે લાઈવ પ્રોગ્રામ હોય હું તમામે તમામ અહીંયા રજૂ કરું છું અને મને લોકોમાં સારો સાહ મળે અને જો સારું પ્લેટફોર્મ મળે તો રજૂ કરવા અને આગળ વધવા માગું છું જય માતાજી નમસ્કાર હું માણેજા વિનોદજી વધારજી મારું નામ છે હું રસાણા ગામથી આવું છું અને દસાણા ગામનો રહેવાસી છું અને આજે ડીસા ખાતે અગ્રવાલ મહિના મંડલ અમારી સાથે ઉપસ્થિત છે અમારી સાથે પ્રવીણભાઈ સાધુ સાહેબ પણ ઉપસ્થિત છે એમના આમંત્રણને માન આપી આજે ડીસા ખાતે અમે આવ્યા છીએ અમે ગરીબ પરિવારના દીકરા છીએ બંને ભાઈ છીએ હું ભરતને નાનો ભાઈ છું એટલે ભરતભાઈના સુરમાં હું ઢોલકનો સાથ આપું છું અને મારી કળાને હું રજૂ કરું છું તો ગુજરાતની જનતા મારા કાર્ય કલાક મારી કળાને ખૂબ માન આપે છે પ્રોત્સાહિત કરે છે એટલે મને ખૂબ આગળ જવાનો બહુ શોખ છે એટલે આમાં પ્રવીણભાઈ સાધુ સાહેબ અને અગ્રવાલ મહિલા મંડળ અને ગુજરાતની જનતા પાસે સહકાર મળે એવી અપીલ રાખું છું સાથે અમારી સાથે પ્રકાશભાઈ પત્રકાર સાહેબ પણ અહીંયા જોડાયા છે ભારત માતા કી જય